નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે પ્રખ્યાત સિંગર જયકર ભોજકજી, જેઓ અમદાવાદથી આવ્યા છે. આજે એમની સાથે આપણે એક વિશેષ મુલાકાત કરીશું. જયકરજી, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. એક્ઝોટિક ચેનલના તમામ દર્શકોને જયકર ભોજકના નમસ્કાર. જયકરજી, આપ સિંગર છો, ખૂબ જ પ્રખ્યાત સિંગર છો. આપના વિશે બહુ બધું જાણ્યું પણ છે અમે, તો આપના વિશે થોડી વાતો અમારા દર્શક મિત્રોને જણાવો. મારા પોતાના વખાણ કરું એવું સારું નથી લાગતું, પણ હું કિશોર કુમારના ગીતો ગાઉં છું, ગરબા ગાઉં છું, ડાયરાના કલાકાર તરીકે પણ મારું ખૂબ નામ છે. ફિલ્મ મેકર તરીકે મેં ઠન ઠન ગોપાલ નામની ફિલ્મ બનાવી છે, અને ઘણા બધા કામો એવા હું અત્યારે કરી રહ્યો છું, હવે સુરતમાં શરૂ કરી રહ્યો છું. જી, ખૂબ જ સરસ, સુરતમાં શરૂ કરી રહ્યા છો, તો અમારી ખૂબ શુભેચ્છા રહેશે આપને, અને સુરતમાં આપ ખૂબ બધા સારા શો કરો એવી પણ શુભકામના છે. આપની આ કેરિયરની શરૂઆત કેવી રીતે કરી? મારા પપ્પા દાદા, આખો મારો વંશ એ રાજગાયક છે. ભાવનગરના દરબાર, ભાવસિંહજી દરબારના રાજગાયક મારા પપ્પાના દાદા હતા, દલસુખરામ ભોજક. એમના દીકરા કૃષ્ણકુમારસિંહજીના ગાયક હતા. ત્યારબાદ અમારો આખો વંશ ગાતા ગાતા એમની છેલ્લી પેઢી, એટલે હું અત્યારે જયકર ભોજક તરીકે હિટ છું. બાળપણમાં અમારા પ્રિન્સિપાલ સ્કૂલના હતા, એમને એક વ્રત હતું લાપસીને મગ જમાડવાનું બાળકોને, અને બાળકો ખૂબ અવાજ કરતા હોય ત્યારે હું ઉભો થઈને એવું કહેતો કે હું આ બધા છોકરાઓને શાંત કરનાર. તો એ એમ કે કેવી રીતે, એટલે હું મને હું એક ગીત ગાઉં છું, અને કુંવારા બાપ ફિલ્મનું બિન માકા બચ્ચા હાજી આ ગીત ગાતો, અને હું બધાને બોલાવતો બિન માકા બચ્ચા, ત્યારે બધા છોકરા બોલે હાજી, એમ કરતા કરતા બધા અમારા ગામમાં કહે ભોજક સાહેબનો છોકરો બહુ સરસ ગવરાવે છે. આવી રીતે મારી શરૂઆત અલગ જ રીતે થઈ. કેટલા વર્ષની ઉંમરથી શરૂઆત થઈ હશે? 7 વર્ષનો હતો, એટલે કે બીજા ધોરણમાં ભણતો ત્યારથી ગાઉં છું. મને ગાતા લગભગ અત્યારે 40 વર્ષ થયા. જી, ખૂબ જ સારી વાત કહેવાય કે આટલું સરસ નાની ઉંમરમાં આપણે ગાવાની શરૂઆત કરીને આજે તમે આ લેવલ સુધી પહોંચ્યા છો, તો ખૂબ જ મોટી વાત કહેવાય છે. કિશોર કુમારના સોંગ્સ આપ ખૂબ સરસ ગાઓ છો, તો એ વિશે શું કહેવું છે આપનું? મારો સ્વભાવ અને મારું વિચારસરણી એ બધું જ કિશોર કુમાર જેવું છે, કારણ કે મને સૌથી કિશોર કુમારમાં જો કોઈ વસ્તુ આકર્ષતી હોય તો એનો મર્દાના અવાજ છે. અને અમારે ટેકનિકલ ભાષામાં, સંગીતકારની ભાષામાં કહીએ તો માણસનો વોઇસ 3 ફ્રીક્વન્સી ઉપર બનેલો હોય છે, હાઈઝ, મિડ અને લો. અને દરેક સિંગરની એક વિશિષ્ટતા હોય છે, જેમ કે જગજીતસિંહ છે એ બેઝમાં મીઠા છે, કુમાર શાનું છે એ હાઈઝમાં મીઠા છે, એવી રીતે દરેકનો એક ફ્રીક્વન્સી ઉપર એની મીઠાશ હોય. આ એક જ સિંગર એવા છે કિશોર કુમાર, જે હાઈઝમાં પણ મીઠા, મિડમાં પણ મીઠા અને બેઝમાં પણ મીઠા. એટલે મને હંમેશા, મને એમનું વ્યક્તિત્વ ખૂબ ગમે છે, એમની જેમ જીવવું ગમે છે, હસવું ગમે છે, હસાવવું ગમે છે, અને એવી જ રીતે જિંદા દિલ મારો આત્મા છે કે જો હું ઈ જે દિલથી ગાતા એવું જ હું દિલથી ગાઉં છું. તો આટલું સરસ આપ કિશોર કુમારના સોંગ્સ ગાઓ છો, તમારું કોઈ ફેવરિટ સોંગ હોય અમારા દર્શક મિત્રો સામે ગાઈ સંભળાવો. મેરે ઘર સે તુમકો કુછ સામાન મિલેગા, એક દીવાને શાયર કા, એક દીવાન મિલેગા ઔર એક ચીજ મિલેગી, ટૂટા ખાલી જાન, ઓ મેં ચલા, મેં ચલા, મેં શાયર બદના. વાહ, ખૂબ જ સુંદર આપનો અવાજ પણ છે આજે અમે રૂબરૂ સાંભળ્યો. હવે મારે એવું આપને પૂછવો છે, પ્રશ્ન એવો પૂછવો છે કે આપે જે કેરિયરની શરૂઆત કરી, તો આપને આપની ફેમિલીયર તરફથી કેટલો સપોર્ટ મળ્યો હશે? મેં તમને કીધું કે મારો વંશ જ ગાયક છે, એટલે બાળપણથી તે મારામાં ગાવાના સંસ્કાર જ છે. અને પત્ની પણ એટલી સુંદર મળી, એટલી સરસ મળી કે જેને મને ખભે ખભો મિલાવીને મારી માટે
કોઈ પણ તકલીફો સહન કરવા તૈયાર, એ પોતે ગાતી નથી, કલાકાર નથી, પણ હંમેશા એવું હૃદયથી ઈચ્છતી કે ભાઈ હું મારું કલાકાર તરીકે મોટું નામ થાય. અને મારા બંને બાળકો પણ બહુ જ સુંદર ગાય છે, સુંદર દેખાય છે. મારો દીકરો ગિટારિસ્ટ છે અને મારી દીકરીના વિડીયો ભૈરવી ગોજક તમે યુટ્યુબ ઉપર લખો એના વિડીયો છે. ખૂબ જ સરસ, મતલબ આખો પરિવાર પણ સિંગિંગ કરે છે પત્ની સિવાય, પણ તમને સપોર્ટ કરે છે, બહુ મોટી વાત છે, તો જ તમે આજે આ લેવલ સુધી પહોંચી શકો છો. અત્યાર સુધી આપે કેટલા શો કર્યા હશે? આઈ થિંક મેં લગભગ 5000 જેટલા શો કર્યા છે. જી, અને ઇન્ટરનેશનલ લેવલે પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાં મારા ગરબા થાય છે અને કિશોર કુમાર નાઇટ થાય છે, કેનેડાની અંદર મારા ગરબા કિશોર કુમાર નાઇટ થઈ છે, આફ્રિકામાં મેં ખૂબ ગાયું છે, વિશ્વ લેવલે મારા ખૂબ શો. તો એ તમે ગુજરાતમાં ગાઓ છો કે ભાઈ ઇન્ડિયામાં ગાઓ છો અને ઇન્ટરનેશનલ લેવલે તમે ગાઓ છો, તો શું એટલે ઓડિયન્સ તરફથી શું રિસ્પોન્સ કેવો હોય છે? ઓડિયન્સ એવું મારા માટે શબ્દ વાપરે છે કે આ એક સ્પિરિચ્યુઅલ ગાયક છે, આ માણસ ગાવા માટે જ જન્મ્યો છે. કારણ કે મારા ગાવામાં કેલ્ક્યુલેશન નથી, મારા ગાવામાં કોઈ મિલાવટ નથી, ભેળસેળ વાળું સિંગિંગ નથી. અહીંથી ગાઉં છું અને દિલ સુધી પહોંચું છું. જી, ખૂબ જ સરસ. લાસ્ટ મારો ક્વેશ્ચન હશે કે હવે આપના નવા પ્રોજેક્ટ શું હશે, એટલે હવે આપે કઈ દિશામાં આગળ વધવા માંગો છો? ગુજરાતની અંદર હું એવું ઈચ્છું છું કે સુરતની અંદર ખાસ કરીને ગુજરાતમાં અને ઇન્ટરનેશનલ લેવલે તો આપ ઘણા શો કર્યા છે, પણ સુરતની અંદર આપણા મેક્સિમમ શોઝ થાય એવું આપણે કંઈક વિચારી રહ્યા છીએ. સુરતની પબ્લિક ને એટલી બધી હું ટચમાં સુધી નથી આવ્યો, એટલે હવે મેં થોડું આજની મારી ટૂરનું કારણ જ એ હતું કે હું સુરતના ઇવેન્ટ મેનેજરો, સુરતના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝરોને મળવા આવેલો. એમાં આપ પણ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છો, એટલે ખાસ તમને પણ મળવાનું કારણ એ જ હતું કે ભાઈ હું સુરતની અંદર કાઠિયાવાડીઓ ખૂબ છે, પાલનપુરના હીરા બજારના મિત્રો ખૂબ છે, મારું મોસાળ પાલનપુર છે અને સૌરાષ્ટ્રમાં મારો જન્મ છે, તો હું બધી જ ગાયકીઓ સુરતની પ્રજા સુધી પહોંચાડવા માંગુ છું. સુરતની પ્રજામાં ડાયરો ખૂબ ફેમસ છે અને ડાયરાનો મને બહુ શોખ છે, ખાસ તો એમાં હું દરેક પ્રાંતની ગાયકી રજૂ કરવા માંગુ છું. દાખલા તરીકે ગનગોર જરે ચહોર મરુમા ખૂબ જ સરસ. આપણે જરૂરથી જલ્દીથી આપણે પ્લાન કરીશું કે સૌથી પહેલો શો આપણો બહુ જ જલ્દીથી સુરત ની અંદર થાય અને લોકો એને માણે એવી મારી ખૂબ શુભેચ્છા છે. આ ઉપરાંત મારો ખાસ એ પણ કહું કે મારું હમણાં એક ફિલ્મ આવી ગયું ઠન ઠન ગોપાલ, એમાં ગુજરાતમાં પહેલું એવું ફિલ્મ હશે કે એક માણસે સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ, ડિરેક્શન, મ્યુઝિક ડિરેક્શન, અંદર હીરો તરીકે એક્ટિંગ, બધું જ મારા સ્ટુડિયોની અંદર જાતે મેં ડબિંગથી લઈને એડિટિંગથી લઈને બધું જ એક માણસે કર્યું હોય એવું આ પહેલું ફિલ્મ હતું, જે ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ઇન્ડિયા એમ 3 કન્ટ્રીમાં શૂટ થયું. અને હવેનું મારું જે નવું ફિલ્મ આવે છે એનું નામ છે ટુ ગાંડા ઇન યુગાન્ડા. અને મારે સુરતની પ્રજાને પણ ખાસ કેવું છે કે અહીંયાના માણસોને પણ ફિલ્મ મેકિંગમાં રસ પડે, ફિલ્મ મેકિંગમાં જોડાય, ફાઇનાન્સ કરે, એની અંદર પાત્રો અહીંયાના એક્ટિંગ કરતા હોય સુરતના માણસો, એમ સુરતને આખું મારા જીવનમાં એક સ્થાન આપવા માંગુ છું. એટલે ખાસ સુરતની દર્શક મિત્રોને ખાસ વિનંતી કે બસ આશા રાખું છું કે યામિનીજી જે રીતે મારા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે એવો તમારો પણ મને પ્રેમ મળતો રહેશે. જી, થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.